હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. ઉનાળાની સિઝન આવી ગઈ છે અને સાથે સાથે અથાણાની પણ સિઝન આવી ગઈ છે, તો અથાણાની સિઝનમાં મોસ્ટ ફેવરિટ અને બધાને જરૂર પડે એવો આચાર મસાલો આજે આપણે બનાવી લઈએ. આચાર મસાલો અથવા અથાણાનો મસાલો એ એક એવી વાનગી છે કે જે 12 મહિના આપણા ઘરે ખવાતું હોય છે, પણ હંમેશા બહારથી પેકેટમાં જ આપણે લાવતા હોઈએ છીએ. પણ આ રીતથી જો તમે આચાર મસાલો ઘરે બનાવશો તો એકદમ પરફેક્ટ 12 જેવો જ મસાલો તમારા ઘરે તૈયાર થશે. તો એના માટે મેથીના કુરિયા અને રાઈના કુરિયાની આપણે ખાસ જરૂર પડતી હોય છે. મેથીના કુરિયા એટલે કે મેથીની દાળ, મેથીની અધકચરી દાળ કહેવાય છે. આખી મેથી જે હોય છે ને, કે આપણે જેને વઘારમાં વાપરતા હોઈએ છીએ, શાક બનાવતા હોઈએ છીએ, એ જે આખી મેથી હોય છે એમાંથી આ દાળ તૈયાર કરેલી હોય છે. જો આ આખી મેથી છે અને એમાંથી આવી રીતની દાળ તૈયાર કરેલી હોય છે, તો આ રીતે જે તૈયાર કરેલી દાળ હોય છે એ માર્કેટમાં તૈયાર મળે જ છે, તો એ રીતની આપણે લેવાની છે. અત્યારે આચાર મસાલો બનાવી રહ્યા છીએ. આ આચાર મસાલાને ઘણા લોકો મેથીઓ મસાલો કહેતા હોય છે, ઘણા લોકો અથાણાનો મસાલો પણ કહેતા હોય છે. એટલે ઘણા લોકો આમાં મેથીનું પ્રમાણ ઓછું રાખતા હોય છે, મેથીની દાળનું કે મેથીના કુરિયાનું પ્રમાણ, અને ઘણા લોકો વધારે લાગતા હોય છે. પણ જે પરફેક્ટલી બનતું હોય છે એમાં મેથીની દાળ અથવા મેથીના કુરિયાનું પ્રમાણ થોડું વધારે હોય છે. અને આ હું તૈયાર માર્કેટમાંથી જ લાવેલી છું અને એને થોડા આપણે શેકી લેવાના છે. જો તમે જોઈ શકો છો કે એનો કલર પણ આ રીતનું છે. હવે ઘણા લોકોને એવો પણ પ્રશ્ન હોય છે કે જે બહાર રહેતા હોય છે, ઇન્ડિયાની બહાર રહેતા હોય છે, એને આવી રીતે મેથીની દાળ અથવા મેથીના કુરિયા નથી મળતા હોતા, તો શું કરી શકાય? તો જ્યારે તમારી પાસે આવી રીતે મેથીની દાળ કે મેથીના કુરિયા અવેલેબલ ન હોય ને, તો આખી મેથી આ લેવાની છે. આખી મેથીને છે ને શેકી લેવાની છે, થોડી અધકચરી શેકવાની છે, એનો કલર બદલે અને વધારે પ્રમાણમાં ડાર્ક થાય એટલી નથી શેકવાની. અને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સિઝનની મેથી લેવાની છે, જેથી કરીને એનો કલર પણ એકદમ સરસ હોય. અને એ જે શેકી અને પછી એને તમારે અધકચરી ક્રશ કરવાની છે. એટલે આમ તો શેકેલી હોય તો તમે ખાંડણી દસ્તામાં કરો તો વધારે સરસ એનું રિઝલ્ટ મળતું હોય છે. પણ જ્યારે આપણી પાસે દાળ અવેલેબલ ન હોય તો ખાંડણી દસ્તા તો ક્યાંથી અવેલેબલ હોય, ત્યારે તમે શું કરો કે મિક્સચરમાં એને ચાલુ બંધ અથવા તો રિવર્સમાં તમે એને કરી અને ક્રશ કરી શકો છો. પણ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે પાવડર ન થવો જોઈએ. જો પાવડર થઈ જશે ને, તો જે પણ અથાણું બનાવશો અથવા તો જે પણ તમે વાનગી બનાવશો ને, એમાં એક જાતની કડવાશ આવી જશે. એટલે આ જે દાળ તૈયાર થાય ને, એટલે કે જ્યારે તમે આગળ પાછળ એને રિવર્સ કરી મિક્સરમાં અને એને તમે ક્રશ કરો ને, પછી એને સરસ રીતે હળવારાથી ચાળી લેવાનું છે, જેથી કરીને લોટ નીચે પડી જાય અને એ મેથીનો લોટ કહી શકો અને ઉપર આવી રીતે દાણાદાર મિશ્રણ તૈયાર થઈ જાય. જે રીતે આપણે મરી ઘણીવાર મરીના ફળસિયા આપણે તૈયાર કરતા હોઈએ છીએ, એ જ રીતે તમારે મેથીના આવી રીતે ફળસિયા તૈયાર કરી લેવાના છે. તો આ રીતે જ્યારે તૈયાર કરશો ને, તો મેથીની દાળ તમને ઘરે મળી જશે. જો અને આને આવતી જાતી સુગંધ આવે ને એટલી શેકવાની છે. હવે આ જે આચાર મસાલો આપણે બનાવીએ છીએ ને, એમાં અત્યારે આપણે મેથીનું પ્રમાણ વધારે લીધેલું છે અને આ જે દાળ છે ને એ થોડી મોટી છે, એટલે કે થોડી જાડી છે. તો આ શેકી અને પછી એને થોડી આપણે ક્રશ કરી લેવાની છે. ક્રશ કરતી વખતે મેં કહ્યું એ પ્રમાણે કે મિક્સરને રિવર્સમાં કરી અને ક્રશ કરવાની છે, જેથી કરીને પાવડર ન થઈ જાય વધારે પ્રમાણમાં. તો એ રીતે ધ્યાન રાખી અને આપણે એને ક્રશ કરી લઈશું. તો સૌથી પહેલાં તો આપણે એને શેકી લેવાની છે. હવે આ રીતે આવતી જાતી શેકાઈ ગઈ છે અને એને આપણે બાઉલમાં લઈ લઈશું. બસ જો આમાં ભેજનું પ્રમાણ ઉડી જાય ને એટલું જ શેકવાનું છે, એનો કલર ચેન્જ થાય કે એવી રીતે આપણે નથી શેકવાનું. તો હવે આ મિશ્રણને આપણે આવી રીતે પ્લેટમાં લઈ લઈશું. આ મેથીની દાળ છે એ સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે એના પછી આપણે રાઈની દાળ શેકી લેવાની છે. આ રાઈની દાળ લઈશ. આ પણ રાઈની દાળ તૈયાર મળે છે. હવે રાઈની દાળ ઘરે બનાવવી ખૂબ જ અઘરી છે, કારણ કે રાઈ જ્યારે હોય છે ત્યારે રાઈના ઉપરના ફોતરા ઉડાડવા પડે છે, તો એ આપણા ઘરે આપણા માટે પોસિબલ નથી થતું હોતું. તો રાઈની દાળ બને ત્યાં સુધી માર્કેટમાંથી જ લાવવાની છે. અને પણ જો તમારી પાસે રાઈની દાળ હાજર ન હોય અને છતાં પણ તમારે અથાણું બનાવવું હોય, તો તમે આખી રાઈને થોડી શેકી લેવાની છે. જે આપણી રાઈ હોય એને તમારે, આ રાઈ છે એને શેકી લેવાની છે. શેકી અને પછી એના ફોતરા આપણાથી નહીં નીકળે, પણ એને અધકચરી ક્રશ કરી દેવાની છે. પણ ત્યારે છે ને તમારે રાઈની દાળનું પ્રમાણ પણ ખૂબ ઓછું રાખવાનું. જો આવી રીતે શેક્યા વગરની, આવી રીતે ફોતરા ઉતાર્યા વગરની જ્યારે તમે રાઈની દાળ લીધી હોય ને,
ત્યારે રાઈની દાળનું પ્રમાણ ખૂબ ઓછું રાખવાનું. અને બીજું એ થશે કે જ્યારે તમે એ રાઈની દાળ લેશો ને ત્યારે એનો કલર થોડો ડાર્ક થઈ જશે, તમારા અથાણાનો કલર થોડો ડાર્ક થઈ જશે, કારણ કે રાઈની દાળના જે રાઈના ઉપરના ફોતરા હોય એ નીકળેલા ન હોય એના કારણે અથાણામાં કાળાસ આવી જતી હોય છે. હવે આ દાળને પણ આપણે શેકી લઈશું. આ બધી જ પ્રોસેસ આપણે એકદમ ધીમા તાપે કરવાની છે. જો તમે જોઈ શકો છો કે થોડું ભેજનું પ્રમાણ છે અને નીચે આ રીતે દાળ ચોંટી રહી છે, એટલે એ ચોંટે નહીં અને સરસ રીતે એમાંથી ભેજનું પ્રમાણ નીકળી જાય ને ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે. એકાદ મિનિટ માટે શેકશું એટલે સરસ રીતે શેકાઈ જશે. જો હવે શેકાવા આવી છે. જો દાળ પણ સરસ શેકાઈ ગઈ છે. હવે આ દાળને પણ આપણે એક થાળીમાં લઈ લઈશું, પણ અલગ થાળીમાં લેવાની છે. આ રીતે થાળીમાં લઈ અને એને પણ આપણે ઠંડી કરી લેવાની છે. અને ઠંડી થાય પછી એને આપણે જરાક કચરી ક્રશ કરી લઈશું. હવે આ મેં મીઠું લીધેલું છે, 1/2 કપ મીઠું છે. હવે એ યાદ રાખજો કે 1 કપ રાઈની દાળ, એક કપ રાઈની દાળની, 1 કપ મેથીની દાળ, એની સાથે 1 કપ મેથીની દાળ, એની સાથે 1/2 કપ રાઈની દાળ અને 1/2 કપ મીઠું. આ રીતનું માપ યાદ રાખજો. હજી આગળ મરચાંનું માપ પણ હું તમને આપી રહી છું. અને જ્યારે તમે આચાર મસાલો બનાવો ને ત્યારે દેશી મીઠું હોય ને એનો ઉપયોગ કરવાનો છે. દેશી મીઠુંનો ઉપયોગ કરવાનું કારણ એ છે કે એમાં ખરાશનું પ્રમાણ થોડું વધારે હોય છે અને એ છે ને એકદમ આમ ફ્રી ફ્લો હોય છે. તમે જોઈ શકો છો કે અત્યારે પણ આ જે મીઠું છે અને થોડું દાણાદાણ હોય છે, આ મીઠું જે હોય છે ને એકદમ લીસું નથી હોતું અને એના કારણે મેથીના મસાલામાં એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. બસ જો આ રીતનું મીઠું પણ સરસ શેકાઈ ગયું છે. મીઠુંને આપણે ક્રશ કરવાની જરૂર નથી, એને આપણે જસ્ટ ખાલી શેકી જ લેવાનું છે. એટલે એને શેકી અને આપણે એને બાઉલમાં લઈ લઈશું. જો હવે મીઠું શેકાઈ ગયું છે, રાઈની દાળ પણ શેકાઈ ગઈ અને મેથીની દાળ પણ શેકાઈ ગઈ. હવે આ બધી દાળ જે આપણે શેકીને રાખી છે ને એ જરા ઠંડી થાય ને પછી એને મિક્સરમાં ચાલુ બંધ કરી અને એકદમ હળવી રીતે ક્રશ કરી લેવાની છે, જેથી કરીને જે મેં આપણું જે આચાર મસાલો બને એ વધારે પ્રમાણમાં કરકરું ના બને. તો હવે આ જે દાળ છે એને આપણે ઠંડી થવા દઈએ. જો હવે આ મેથીની દાળ કે મેથીના કુરિયા છે મિક્સી જારમાં લઈ લીધા છે મેં અને એને આપણે ચાલુ બંધ એટલે કે રિવર્સમાં કરી અને કરી લેવાના છે, એને અધકચરા ક્રશ કરી લેવાના છે. થોડાક જ ક્રશ કરવાના છે. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે વધારે પ્રમાણમાં ન પીસાઈ જાય. બસ આ રીતે કરી લેવાના છે. આ રીતે કરશું ને તો એકદમ સરસ તૈયાર થઈ જશે. જો હવે આ મેથીની દાળ છે એને મેં અધકચરી ક્રશ કરી લીધી છે અને આવી રીતે આપણે ફેલાવી લઈશું. હવે આ રાઈની દાળ છે જેને મેં અધકચરી ક્રશ કરી લીધી છે અને એને પણ આવી રીતે ફેલાવી લઈશું. એની સાથે 2 ટીસ્પૂન હિંગ ઉમેરી લઈશું અને 1 ટીસ્પૂન હળદર ઉમેરી લઈશું. આ બધી જ વસ્તુ આ રીતે રાખવાની છે અને હવે એના ઉપર આપણે તેલ ગરમ કરી અને એડ કરવાનું છે. તેલ ગરમ કરશું, તેલમાંથી ધુમાડા નીકળે ત્યાં સુધી આપણે તેલને ગરમ કરવાનું છે. અને ખાસ એ વાતનું યાદ રાખવાનું છે કે લાલ મરચું પાવડર આ સ્ટેજ ઉપર નથી ઉમેરવાનું. જો તમે અત્યારે લાલ મરચું પાવડર ઉમેરી દેશો અને પછી એના ઉપર જો ગરમ તેલ ઉમેરશો ને તો શું થશે કે લાલ મરચું પાવડરનો કલર જે છે એ ડાર્ક થઈ જશે, કાળું પડી જશે અને તમારો મસાલો લાંબા ગાળે એકદમ કાળું અને શ્યામ થઈ જશે. હવે આપણે તેલને ગરમ કરી લઈએ. હવે અત્યારે આપણે 1/2 કપ તેલ લઈશું. અત્યારે હું સિંગ તેલ લઈ રહી છું. જો સરસ્યું તેલ તમને ગમતું હોય તો તમે એ પણ લઈ શકો છો. સરસ્યું તેલ અને સિંગ તેલ બેનું કોમ્બિનેશન પણ લઈ શકો છો અને ફક્ત સિંગ તેલ પણ લઈ શકો છો. અત્યારે મેં સિંગ તેલ લીધેલું છે, પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ઓર્ડરલેસ એટલે કે બીજા બધા જે આવે છે પ્લાન્ટ બેઝ જે તેલ આવે છે એ નથી લેવાના, એટલે કે રાઈસ બ્રાન તેલ છે અથવા તો બીજા રિફાઇન્ડ જે તેલ આવે છે એ નથી લેવાના.
સીમ તેલ લેવાનું છે તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે. જો આ રીતે તેલમાંથી ધુમાડા નીકળી રહ્યા છે, આટલું તેલને ગરમ કરી લેવાનું છે. અને હવે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું. અને તેલનું પ્રમાણ બહુ વધારે પણ નથી લેવાનું અને બહુ ઓછું પણ નથી લેવાનું. જો વધારે તેલ લેશો ને તો શું થશે કે એના કારણે મસાલો છે એકબીજા સાથે વધારે પ્રમાણમાં ચોંટી જશે. તો આ રીતે આપણે તેલને ગરમ કરી લીધું છે. જો હવે આ ગરમ કરેલું તેલ છે એ આપણે જે રાઈની દાળ અને વાળું જે મિશ્રણ છે એના ઉપર ઉમેરી લેવાનું છે. અને ગરમ તેલ જ ઉમેરવાનું છે, એના કારણે એની સુગંધ બહુ જ સરસ આવે છે. આપણે જે વઘાર કરીએ ને એવો એનું ટેક્સચર અને સ્વાદ આવશે. જો આ તમે જોઈ શકો છો કે તેલ કેટલું ગરમ છે. અને આ રીતે ગરમ તેલ ઉમેર્યા પછી એને ઢાંકીને 2-3 મિનિટ રહેવા દેવાનું છે, જેથી કરીને એનો જે સ્વાદ છે કે જે વઘાર છે એ એકદમ સરસ અંદર મિક્સ થઈ જાય. હવે આ તેલ ઠંડુ પડી ગયું છે અને આ મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને તેલ અંદર સરસ રીતે મિક્સ થઈ જાય. જો એકદમ સરસ તેલ એકદમ પરફેક્ટ છે. ઘણા લોકો આ તેલ ઠંડુ થાય ને પછી ઉમેરતા હોય છે, પણ મારા દાદીમાં જ્યારે પણ આ બનાવતા ને મેથી મસાલો ઘરે જ બનાવતા ત્યારે એ જે તેલ છે ને એ આવી રીતે ગરમ ઉમેરતા. એના કારણે શું થાય છે કે રાઈની દાળ, મેથીની દાળ જે બધું હોય ને એ સરસ રીતે શેકાઈ જતું હોય છે. ભલે આપણે એવું લાગે કે આટલા તેલમાં કેમ શેકાય, પણ આમ છતાં પણ એ રીતે અને ઠંડુ પડેલા તેલ એ બંનેના સ્વાદમાં ફરક આવતો હોય છે. હવે એની અંદર આપણે 1/2 કપ લાલ મરચું પાવડર ઉમેરી લઈશું અને એની સાથે 1/2 કપ મીઠું ઉમેરી લઈશું. હવે આ લાલ મરચું પાવડર છે ને મેં કાશ્મીરી અને રેશમપટ્ટી એ બંને મિક્સ લીધેલું છે. જો ફક્ત કાશ્મીરી તમે લેશો ને તો શું થશે કે એકદમ વધારે પ્રમાણમાં લાલ કલર થઈ જશે, અને ફક્ત રેશમપટ્ટી મરચું લેશો અથવા દેશી મરચું લેશો ને તો તીખાસ બહુ જ વધારે આવી જશે. તો આપણે તીખાસને પણ બેલેન્સ કરવાની છે અને એની સાથે સાથે કલરને પણ બેલેન્સ કરવાનું છે, એટલા માટે આપણે આ રીતે મિશ્રણ મિક્સ કરીને લીધેલું છે. હવે 1 કપ જ્યારે આપણે રાઈની દાળ લેતા હોઈએ ત્યારે એની સામે 1/2 કપ આપણે લાલ મરચું પાવડર લેવાનું છે. જો મસાલો મેં એકદમ સરસ હાથેથી મિક્સ કરી લીધો છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ લાલ કલર આવી ગયો છે અને એની સાથે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવી ગયો છે. આ મસાલો છે એ ઓલ ઇન વન મસાલો પણ કહી શકાય છે કે અત્યારે તો તમે અથાણામાં ઇન્સ્ટન્ટ અથાણા કોઈ પણ બનાવો, કેરીનું બનાવો, કાકડીનું બનાવો, કેપ્સિકમનું બનાવો, કોઈ પણ અથાણું બનાવો એમાં આનો સ્વાદ બહુ જ સરસ લાગશે. એની સાથે સાથે હાંડવા, ઢોકળા, મુઠિયા એ પણ કોઈ વસ્તુ બનાવશો તો એમાં એની સાથે પણ આ મસાલો અને એની સાથે તેલ એ બંનેનું એકદમ મસ્ત કોમ્બિનેશન છે. અને હા, ગુજરાતી દાળમાં પણ જો તમે 1 ચપટી કે એટલે 1/2 ચમચી જેટલો આ મસાલો એડ કરશો ને તો ગુજરાતી દાળ પણ તમારી એકદમ સરસ બનશે. તો આ મસાલો તૈયાર થઈ ગયો છે, આપણે એને સર્વ કરી લઈએ. Thank you.